ડીસા નગરપાલિકાની સાધારણ સભા દરમિયાન પાલિકાના સર્વેલન્સ કેમેરા બંધ કરી દેવાની ઘટનાએ ડીસામાં ચકચાર મચાવી દીધી છે. તાજેતરમાં ડીસા નગરપાલિકાની સાધારણ સભા બોલાવવામાં આવી હતી અને આ સાધારણ સભામાં ડીસાના નાનાજી દેશમુખ બગીચા વિશે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પરંતુ આ સાધારણ સભામાં પાલિકાના સભાખંડમાં આવેલા કેમેરા ભેદી રીતે બંધ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. પાલિકાના ઉપપ્રમુખ કાંદીલાલ સોની, પાલિકા સદસ્ય દીપક પઢિયારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સભાખંડના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા હતા ત્યારે આ સમયગાળાના ફૂટેજ ગાયબ જોવા મળ્યા હતા અને આ બાબતે કાંતિલાલ સોનીએ ઊંડી તપાસ કરતા પાલિકા પેન્ડાલ નામના પેટાવાળા દ્વારા કેમેરા બંધ કરવામાં આવી રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. જેને લઈ સભા દરમિયાન સીસીટીવી કેમેરા કેમ બંધ કરવામાં આવ્યા તે અંગે પાલિકાના ઉપપ્રમુખને શંકા જતા તેમણે આ અંગે તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે. એમાં વિગત એવી છે કે 26 તારીખે અમારું જનરલ બોર્ડ હતું, એની અંદર અમારા એક સાથી સદસ્ય છે દીપકભાઈ ભઢિયાર, એમને બે દિવસ પહેલાં એવો રિપોર્ટ આવ્યો છે કોરોના પોઝિટિવનો. એને માટે અમે ચેક કર્યું હતું કે ભાઈ આ દીપકભાઈ કોને કોને મળ્યા અને કોના સંપર્કમાં આવ્યા, એના માટે અમે સીસીટીવી કેમેરા રવિવારના દિવસે ચેક કરાવતા અમને એવું ખબર પડી કે 10:38 કેમેરા બંધ થઈ ગયા છે અને 4 વાગે પાછા ઓટોમેટિક ચાલુ થઈ ગયા છે. અમને એવું જાણવા મળતો અમે ચીફ ઓફિસરને આજે અરજી આપી છે કે આ કેમેરા બંધ કરવા પાછળનું કારણ શું અને કોને કર્યા, અને જેને બી કર્યા હોય અને કોઈના કહેવાથી કર્યા હોય કે એની જાતે કર્યા હોય તેના પર તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી એવી આપણે એક અરજી કરી છે ચીફ ઓફિસરને લેખિતમાં. હવે એને ઈરાદાની તો એવી કોઈ ખબર પડતી નથી, પણ કોઈને જાણીબૂઝીને કર્યું એવું લાગે છે. કેમ કે એને ફૂટેજની અંદર એવું પણ દેખાય છે ડ્રોવરમાંથી ચાવી કાઢતા સ્વિચ બંધ કરતા પણ બતાવે છે, એટલે કહો તો કોઈના કહેવાથી કર્યું છે, કોઈના અમે મનમાં શું છે એ તો હવે તપાસ કરશું એટલે ખબર પડશે. બેદરકારી નગરપાલિકાની છે, બધાની દરેકની જવાબદારી હોય છે કે રેકોર્ડિંગ રાખવું જરૂરી છે. આ તો આવો નાનો બનાવ હતો, કોઈ બી મોટો પણ બનાવ બની શકે છે અને રેકોર્ડ જરૂરી છે. આ અંગે અમે જ્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની લેખિત રજૂઆત આવતા આ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તપાસ પૂરી કરી દેવામાં આવશે. ડીસા નગરપાલિકાની સાધારણ સભા મળી હતી, એ સાધારણ સભા દરમિયાન જે નગરપાલિકાના સભાખંડની અંદર જે કેમેરા લગાવવામાં આવ્યા છે એ કેમેરા બંધ થઈ ગયા હતા અને ત્યારબાદ પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખે પણ એક અરજી કરી છે જેમાં નામ જો પટાવાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર હકીકત શું છે એ બાબતમાં શું તપાસ કરવામાં આવશે? આજરોજ એ અરજી અમને મળેલ છે જેમાં નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ શ્રી કાંતિભાઈએ આક્ષેપ કરતી એક અરજી આપેલ છે કે કેમેરા બંધ થઈ ગયેલા હતા. આ બાબતમાં જે પણ અધિકારી કર્મચારી સંડોવાયેલ હશે એના વિરુદ્ધમાં તપાસ કરી નિયમિતની કાર્યવાહી કરવામાં આવશે. નામ જો અરજી કરી છે, કોના નામની અરજી કરેલી છે, કોને બંધ કર્યાનું? એમને નગરપાલિકાના પટાવાળા જે છે પેન્ડાલભાઈ એમના નામ કરતી અરજી કરેલ છે, પરંતુ જ્યાં સુધી કોઈ વસ્તુ ફેક્ટ ફિગર સાથે આપણે ના કહી શકીએ ત્યાં સુધી એમાં કોઈનો આપણે આક્ષેપ કરવો યોગ્ય નથી. આગળની પણ કાર્યવાહી છે. આપણા દ્વારા કોઈ પૂછપરછ કરવામાં આવી હોય? ના, એકચ્યુઅલી કોઈ પૂછપરછ થઈ નથી અને એકાદ દિવસમાં પૂછપરછ કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલો ખૂબ જ પેચીદો બની ગયો છે. ત્યારે હવે જોવાનું એ છે કે પટાવાળાએ કેમેરા જાણી જોઈને બંધ કર્યા કે તેને બંધ કરવા માટે કોઈએ ફરજ પાડી, અને જો ફરજ પાડી હોય તો તેની પાછળ તેની મુરાદ શું હોઈ શકે, તેવા તમામ સવાલોના જવાબ આ અંગેની નિષ્પક્ષ તપાસ બાદ જ ખ્યાલ આવશે.